સાબરકાંઠા જિલ્લાના તલોદમાં રેલવે ઓવરબ્રિજના કામને લઈને અવરજવર માટે સર્વિસ રોડ બનાવવા માટે તલોદ માર્કેટયાર્ડના વેપારી એસોસિએશન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. તલોદમાં છેલ્લા એક વર્ષથી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી ઓવરબ્રિજની બંને સાઈડમાં રોડ ઉપર વરસાદને લઈને મોટા ખાડાઓ પડવાથી માર્કેટયાર્ડમાં અવરજવર કરતા ખેડૂતોના વાહનો તેમજ વેપારીઓના અનાજ ભરેલા વાહનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તલોદ માર્કેટયાર્ડના ડિરેક્ટર તેમજ માર્કેટયાર્ડના અગ્રણી વેપારી અભયભાઈ શાહ કલેક્ટરને સર્વિસ રોડ પર પડેલા ખાડા બાબતે અવરજવર કરતા વાહનોને ઘણી મુશ્કેલી પડતી હોવાની માહિતી આપી હતી. તેને ધ્યાનમાં લઈ કલેક્ટર નૈમેશ દવે, પ્રાંત અધિકારી એમ એન ડોડિયા, નાયબ મામલતદાર એન જે સોલંકી, સિટી સર્વે હિતેશ કામેતી, તલોદ નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તલોદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી, તમામ હોદ્દેદારો તેમજ તલોદ માર્કેટયાર્ડના વેપારી એસોસિએશન અગ્રણી કનૈયાલાલ, કીર્તિભાઈ, દિલીપભાઈ, કપિલભાઈ, મયુરભાઈ, નીરવભાઈ, મયંકભાઈ, અતુલભાઈ, માર્કેટયાર્ડના સેક્રેટરી વિમલભાઈ ભટ્ટ તેમજ નગરજનોની ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબ જાતે ચાલીને સ્થળ ચકાસણી કરી કોન્ટ્રાક્ટરને તાત્કાલિક નગરજનોને પડતી મુશ્કેલીઓને લઈને સર્વિસ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહી કોન્ટ્રાક્ટરની કામગીરીથી અસંતોષ અને નગરજનોને પડી રહેલી હાલાકી બાબતે કોન્ટ્રાક્ટરને દબાણપૂર્વક ધારદાર રજૂઆત કરવામાં આવી. અર્જુનસિંહ પરમાર, જેડેસ ટીવી, તલોદ. આજે કલેક્ટર સાહેબ અને પ્રાંત ઓફિસર સાહેબ અને આપ લોકલા ડીલા ધારાસભ્ય શ્રી ચીફ ઓફિસર અને બધા જે રોડનો પ્રશ્ન હતો એના અંદર વેપારી એસોસિએશનને માંગણી કરી અને એ આધાર પર શરૂથી કરીને અહીંયા સુધી ચાલતા અને જે માર્કેટના પૂરો આખો એ કવરિંગ કરીને જોયો અને એ સમસ્યાને સમજ્યા, એ સમજીને અત્યારે બધી ચર્ચા વિચારણા કરી અને કોન્ટ્રાક્ટરશ્રીને અને બધાને સલાહ આપી છે કે આ તર્કને તરત અને સૂચન પણ કર્યું છે કે આ તર્ક કેવી રીતે સોલ્વ થાય અને આ પ્રોબ્લેમ જે છે ચોમાસામાં બધા વેપારી મિત્રો, ખેડૂત મિત્રો, મજૂરો અહીંયા માર્કેટની અંદર આવે છે અને એ ચાંપા ઉપર પડે છે, બધું કરે છે, બધી શિકાયતો એ ઘણી હોય છે અને એના અંદરથી સોલ્યુશન અને ઘણી બધી અમે એપીએમસી અહીંયાથી કરી અને ત્યાં જવા આવવાનો રસ્તો પણ અત્યારે એ છે કે એ હિસાબથી એપીએમસીમાંથી આપેલું છે અને વ્યવસ્થિત. અને આજે પાર્કિંગની જે વાત કરી, પણ જ્યારે આર અને કામ નહોતો ચાલતો ત્યારે પણ વચ્ચે કોઈ પાર્કિંગ કરતો નહોતો. હા, એ અને એના અંદરથી થોડી ઘણી પાર્કિંગ અમને એપીએમસીમાં નડતી હતી, બાકી ત્યાં વચ્ચે કોઈ પાર્કિંગ એવી રહેતી નથી કે જ્યારેથી તકલીફ પડે. તો આજે જે દિશા નિર્દેશ કોન્ટ્રાક્ટરશ્રીને કલેક્ટર સાહેબે અને પ્રાંત સાહેબે આપ્યા છે એનો અમલ કરી અને આવતા 24 કલાકના અંદર માન લો પહેલી બાજુનું આ બધું સરખું થઈ જાય તો એપીએમસી માટે પણ સારું થઈ જાય અને સાથે સાથે આ બધું પણ કામગીરી જે છે એ સારી રીતે પૂરું થાય એ આશા સાથે અમે બધા એપીએમસી વતીથી અને વેપારી એસોસિએશન વતીથી એમ કહીએ છીએ કે કલેક્ટર સાહેબનો આભાર માનીએ છીએ, ધારાસભ્યશ્રીનું માનીએ છીએ, પ્રાંત સાહેબનું માનીએ છીએ, બીજા ચીફ ઓફિસર અને બીજા બધા પધારેલ છે એ બધાનું માનીએ છીએ.